પશ્ચિમ બંગાળમાં ટીએમસીની જીત બાદ ફાટી નીકળેલી હિંસાના વિરોધમાં ભાજપ દ્વારા દેશભરમાં દેખાવ કરાયા હતા, જે અંતર્ગત સુરતમાં પણ ભાજપ દ્વારા વિવિધ વિસ્તારોમાં બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. તો ભાજપ દ્વારા કરાયેલ ઠેર ઠેર વિરોધમાં કોરોના ગાઈડલાઈનનું સરિયામ ઉલ્લંઘન જોવા મળ્યું હતું. કોરોના કાળ વચ્ચે પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ટીએમસીને મળેલી ભવ્ય જીત બાદ પશ્ચિમ બંગાળમાં ફાટી નીકળેલી હિંસામાં ભાજપના કાર્યકરો પર કરાયેલા હુમલાના વિરોધમાં દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું, ત્યારે સુરતમાં પણ ગુરુવારે ઠેર ઠેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું અને ભાજપીઓએ હાથમાં બેનર લઈને ટીએમસી ચૂંટણીનો જેહાદી મત બંધ કરો બંગાળ કે ખૂની ખેલ ચૂપ હે કોંગ્રેસ વાલે સહિતના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુરતના વરાછા, હીરાબાગ, અમરોલી, કતારગામ, પાંડેસરા, લિંબાયત, ઉધના, અડાજણ સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભાજપ દ્વારા પશ્ચિમ બંગાળમાં ટીએમસીના રાજમાં શરૂ થયેલી હિંસાનો વિરોધ કરાયો હતો. તો સુરત ભાજપ દ્વારા કરાયેલા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પણ ધજાગરા ઉડ્યા હતા. મેરા નામ નરપતસિંહ દરબાર હે ઓર જો મમતા સરકાર બની હૈ અભી વો અપને ગવર્નમેન્ટ મેં ઇતની ચકનાચૂર હો ચુકી હૈ तो वो इंसानियत भूल के एक नर संसार मतलब गंदा राजनीति करने के लिए उतारू हो गई है. वो खुद तो उतारू हुई है लेकिन उसमें क्या लोकतंत्र है. लोकतंत्र में प्रजा ने जो भी जनाधार दिया वो हमने स्वीकार किया लेकिन हम 377 हुए और आगे बढ़ने का उसको जो ख्वाब था ना हमने तो कोई बदले की राजनीति हिंदुस्तान में हमारे बहुत से राज्यों में सरकारें हैं हमने तो कहीं भी किसी भी जाति धर्म या कोई नस्ल के हिसाब से हमने कोई राजनीति नहीं की लेकिन ममता जो राजनीति कर रही है उससे उसकी बुद्धि है वो सामने जनता के प्रति दर्शाती है और मैं उस ममता को ऐसा कहना चाहता हूँ कि ऐसी राजनीति से करने से तेरी लोकप्रियता नहीं बढ़ेगी उल्टी घटेगी. हिंदू राष्ट्र बना है और बनता रहेगा. तेरे एक से चिल्लाने से तेरे से एक से करने से हिंदू राष्ट्र बनने से कोई नहीं रोक सकता है. जो मोदी साहब ने मंदिर बनाया है 370 हटाई है इसी तरह है. हम हिंदू हैं एक मन के जिस दिन हम एक हो गए ना उस दिन ममता हमारी द्वेष की भावना तेरे सामने नहीं टिकेगी. आज किस तरह से विरोध किया है? हमने ये अभी तो हमने उसको मौखिक विरोध किया है. हमने तुम्हारी जो विरोध है शांति और संपन्नता से कि उसको एहसास करवाया है कि हमारे वहाँ कार्यकर्ता है. कार्यकर्ता टीएमसी के थे बीजेपी के थे वो एक पार्टी से जुड़े हुए कार्यकर्ता थे वो राजनीति करने नहीं आए. लेकिन जो तुम द्वेष की भावना के साथ जो उन पर जो अत्याचार कर रही है ना वो सरासर इंसानियत के खिलाफ है. इस तरह से आपका विरोध क्या मांग लेते हैं? हमारा विरोध एक ही है कि जो वहाँ अत्याचार कर रहा है भाई महिलाओं के साथ अत्याचार करता है कार्यकर्ताओं के साथ अत्याचार कर रहा है वो जल्दी से जल्दी रोके और वहाँ सुशासन सुचारू रूप से चलाए. और हमारी एक और मांगनी है श्रीमान नरेंद्र मोदी साहब से कि आपकी केंद्र सरकार वहाँ पर जाकर के जो चुनाव के समय में जो कार्यकर्ता आपका सपोर्ट किया था साथ में रहे थे उनके साथ जो गलत हो रहा है वो गलत नहीं होने दे. इससे कार्यकर्ताओं के मनोबल टूटता है और आप जाकर के जल्दी से जल्दी वहाँ की जो ममता सरकार जो अत्याचार करती है अपने कार्यकर्ताओं अपनी अपने परिवार के ऊपर जो अत्याचार करती उसका सुचारू रूप से खत्म करें किया. नमस्कार. आज हमारा 195 ओलपाड़ विधानसभा ना વોર્ડ નંબર એકની અંદર માનસરોવર ખાતે જે પશ્ચિમ બંગાળની અંદર ઇલેક્શન થયા પછી જે ટીએમસીના જે કાર્યકરો ગુંડા બનીને જે ભારતીય જનતા પર કાર્યકરો પર જે અત્યાચાર અને જે રીતે જે કાર્ય કર્યું છે એને વખોડવા માટે આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર ધરણા કરી રહી છે. ત્યારે લોકશાહીની પ્રક્રિયા છે ઇલેક્શન થતું રહી છે આવતું રહી છે અને એક આ લોકશાહીની પ્રક્રિયા છે અને લોકશાહીની પ્રક્રિયાની અંદર હાર જીત હંમેશા કોઈની પણ થતી હોય છે અને જે રીતના જે કૃત્ય પશ્ચિમ બંગાળની અંદર થયું છે એ કૃત્ય આપણા દેશ માટે બહુ શરમજનકની વાત છે અને ત્યાંની ટીએમસી સરકાર જો આ રીતે આને સપોર્ટ આપતી હોય તો એ ક્યાંય ના ચલાવી લે અને ભારતીય જનતા પાર્ટીને આ રીતના જો કાર્યકરોને કરતી હોય ભારતીય જનતા પાર્ટી બી ઘણા બધા રાજ્યોની અંદર સત્તા પર છે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો શિસ્તમાં રહે છે ક્યારે પણ કોઈ પણ પાર્ટી ના હોય તો ક્યારે પણ આવી બદલાની ભાવના નથી રાખતી. ત્યારે આ જે કાર્ય જે મમતાના જે કાર્યકરોએ કર્યું છે એને અમે સખત શબ્દ વખોડી કાઢીએ છીએ. સુરતમાં ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરો પર થઈ રહેલી હિંસાનો વિરોધ કરાઈ રહ્યો છે. તેનો વિરોધ કરાયો હતો અને તાત્કાલિક કેન્દ્ર સરકાર આ મામલે એક્શન લે તેવી માંગ પણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ સુરત.